गढ़ा सर्जल में आरोपी मौत बाद देवी पूजक समाज द्वारा जवाबदार सामे कार्यवाही करवानी मांग अर्थे ढस्सा खाते चक्काजाम जरे भावनगर खाते आईजी ने आवेदनपत्र पाठवामां आव्युं हतुं। गढ़ा सबजेल में त्रण दिवस पहला ढस्सा खाते रहता विक्रमभाई मीठापरानुं मौत निपजू हतुं। आ मौतना जवाबदारों सामे कार्यवाही करवानी मांग अर्थे देवी पूजक समाजना आगेवानोए त्रण दिवस वीत्या छतां मृतदेहनो स्वीकार कर्यो नथी। आ मांग अर्थे ढस्सा खाते देवी पूजक समाज द्वारा हाईवे ने चक्काजाम करवामां आवता पोलीस साथे घर्षण थयुं हतुं। तो बीजी बाजुए देवी पूजक समाजना आगेवानोए आईजी अशोक कुमार यादव ने आवेदनपत्र पाठवी विक्रमभाई मीठापराना मौतना जवाबदार सामे कार्यवाही करवानी मांग करी हती। अहीं जारे ढस्सा मायना परिवारजनों संजय भाई अने देवी पूजक समाजना માણસો આવતા હતા સિવિલ હોસ્પિટલ, ત્યારે ત્યાં એને રોકવામાં આવ્યા, એને ત્યાં એની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, વિડીયો લાઈવ કર્યો કે એને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। આદરણીય કરણસિંહ વાઘેલાને પણ ફોનમાં વાત થઈ કે આ અત્યાચાર બંધ કરો, એક તો પરિવારજનનો માણસ અહીં દવાખાને છે અને ફરીથી તમે અત્યાચાર કરો છો, તો આ અત્યાચાર દેવી પૂજક સમાજ ઉપર બંધ થાય એવી સમાજની માંગણી અને લાગણી બે છે। આપણે દેવી પૂજક સમાજ દ્વારા અને જે ઘટના ઘટી ગઈ છે એ પરિવાર દ્વારા બોડી સ્વીકારવાની ચોખ્ખી ના પાડે છે। એનું સૌથી મોટું કારણ કે આટલી મોટી ઘટના બની હોવા છતાં, આટલો અત્યાચાર થવા છતાં કોઈ પણ આપણને ન્યાય મળવાની શક્યતા છે નહીં, પરિવારને પણ કોઈ ન્યાય મળવાની શક્યતા છે નહીં, અને હજુ સુધી ત્યાં જ્યાં ઘટના બની છે ત્યાં પણ એમને કોઈ જાતની સહાયતા મદદ કે કોઈ પણ જાતનું ત્યાં આગળ હજુ એવો કોઈ બનાવ બન્યો નથી। અને પરિવાર અહીંયા ભાવનગર આવતા પરિવાર ભાવનગર આવતા એમને રોકવા માટે પણ આજની તારીખે પણ ત્યાં લાઠીચાર્જ થયો છે, જે અમાનવીય અત્યાચાર છે। આનો જવાબ અમારે જોઈએ છે પોલીસથી, સરકારથી અને અન્ય સમાજથી પણ અમને આનો જવાબ મળે એવી અમારી દેવી પૂજક સમાજ ઈચ્છા ધરાવે છે।